कल्पनानू मंथन 43। कृष्ण की खड़ी जन्म की आई कंस तारण की बेला आई, गगन में ऐसी बदरी छाई, हर्ष देव कुल समुदाय नाचे मगन मयूरा, हो नाचे मगन मयूरा। कितली सरस बात, एक अजन्मानो जन्मदिवस। कृष्ण जन्मना उत्सवनी उजवणीनी तैयारी जोर शोर थी चाली रही छे। मंदिर शिवालयमां घंटनाद संभळाय छे, त्यारे कानुडो अंदर रह्यो मूंछाय छे। कानो बोले छे, कवि श्रीधराणीनी कविताना शब्दो संभळाय छे। घंटना नादे कान फूटे मारा ने, धूपथी श्वास रूंथाय, फूल माला दोरे राख पुजारी, अंग मारू अभड़ाय, न नैवेद्य तारू आ, पुजारी पाछो जा। परंतु जारे भक्तों मां गोपी भाव प्रगटे छे अने गाय छे, कान्हा आन पड़ी मैं तेरे द्वार, मोहे चाकर समझ निहार, मोहे चाकर समझ निहार, कान्हा आन पड़ी मैं तेरे द्वार। त्यारे आपो आप મંદિરના ઘંટ ઢોલ નગારા વાગવા માંડે છે, ભક્તો હર્ષોલ્લાસથી બોલી ઉઠે છે, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી। એક બાળકે પૂછ્યું, દર વર્ષે કૃષ્ણ જન્મ ઉજવવાનો, એ તો ભગવાન છે, એનો વળી જન્મ અને મૃત્યુ હોય? મેં કહ્યું, કેમ, આપણા બધાનો જન્મદિવસ દર વર્ષે ઉજવીએ જ છીએ ને। આપણો જન્મદિવસ આપણો પરિવાર સગા વાલા ઉજવે છે, આ તો ભગવાન છે જગતનો પિતા, આપણે સૌ તેના સંતાન છીએ, એના જન્મની ઘડી કોણ ના ઉજવે। અનેક લીલાથી ભરપૂર કૃષ્ણનું જીવન રહ્યું, એ કહે તે કરવું, કરે તે નહીં। કૃષ્ણ એક અવતારી પુરુષ હતા, અવતાર લઈને જન્મ લીધો અને મૃત્યુને પણ વહોર્યું, માણસ થઈને કેટ કેટલું છોડ્યું અને વેઠ્યું। અનેક લીલા અને ગીતા જ્ઞાન થકી જીવનના પાઠ સમજાવી ગયા। એ જ્ઞાન તો મંદિરો પુસ્તકો કથાઓ પુરાણો દ્વારા વહેતું આવ્યું છે। દરેક પોતાની ગતિ બુદ્ધિ અને ચેતના પ્રમાણે જ્ઞાન ગંગામાં છપછપ્યા કરે છે અને કાળ સમયાનુસાર પાછા ભૂલી જાય છે। આ થઈ અવતારી પુરુષ શ્રી કૃષ્ણ જન્મની ઉજવણીની વાત। જીવનમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણને પામવા ખાલી થવું પડે, તેને જે પ્રિય છે તે તેને અર્પણ કરવું પડે। મોરલી માખણ મોરપંખ ગાય અને રાસ શ્રી કૃષ્ણને અતિ પ્રિય હતા। પરમ પૂજ્ય 108 જે શ્રી દ્વારકેશ લાલજીએ કહ્યું હતું, મોરલીનો માનવ જીવન સાથેનો સંબંધ છે, માખણનો માનવ સ્વભાવ સાથેનો, મોરપંખનો માનવ કર્મ સાથેનો, ગાયનો માનવ ઇન્દ્રિયો સાથેનો, અને રાસનો માનવના સુખ અને આનંદ સાથેનો સંબંધ છે। જન્માષ્ટમી એવો ઉત્સવ છે જેમાં આપણે આ પાંચેય તત્વોનો સમન્વય કરીએ અને જે પંચામૃત બને છે તેનાથી મહોત્સવ ઉજવીએ છીએ। કૃષ્ણનું બીજું નામ જ આનંદ। આપણી અંદર રહેલો કૃષ્ણ ઢંકાઈ ગયો છે,
કંસ રૂપી નકારાત્મકતા અને અજ્ઞાનથી, અણસમજ અને ખોટી માન્યતાઓથી, ક્રોધ અને અહંકારથી, ભૌતિક ભાગદોડ અને દ્વિધાની દોડથી ઉપરના આવરણ નીકળી જાય તો સાક્ષાત્કાર થાય ને. કંસરૂપી આવરણનો સંહાર કરતા શીખી જવું પડે. જન્માષ્ટમી પર નંદાલયમાં કૃષ્ણનો જન્મ થાય, આનંદની અવધિ સમાય નહીં તેવો ઉત્સવ ઉજવાય અને બીજી જ ક્ષણે કૃષ્ણ અને આપણી વચ્ચે એક પછી એક સાંસારિક ભૌતિક ત્રિવિધ આવરણ અંતર ઊભું કરી દે છે. પૂજાના સમયે નિયમ મુજબ પૂજા અર્ચના પાઠ કરી હાથ જોડી જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, પરંતુ કૃષ્ણ દેખાતો નથી. મંદિરમાં ટોળા વચ્ચે પણ ભક્ત એકલો હોય છે, મૂર્તિમાં ભગવાન સાથે અનુસંધાન કરી શકતો નથી. એકાંતમાં પણ આપણી અંદર કેઓસ હોય છે. ભીતર ચેતના પ્રગટાવી કૃષ્ણ જન્મની જરૂર હોય છે. હર પળ કૃષ્ણાર્પણ કરી ઓતપ્રોત રહીએ તો કૃષ્ણ ઝાંખી આપવા તૈયાર જ હોય છે. આપણા અસ્તિત્વને ઓળઘોળ કરવું જરૂરી બની જાય છે. ઇન્ટરોસ્પેક્શન કરીને શુદ્ધ આત્માની ઉપરની પરતો દૂર કરી પાંચ તત્વ, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ અહમ બધું જ અર્પણ કરી કૃષ્ણ સાથે રાસ રમવાની વાત છે. જીવનના દરેક પ્રભાવને દૂર કરી મૂળ સ્વભાવ સચ્ચિત આનંદની પ્રાપ્તિ એટલે શ્રી કૃષ્ણ જન્મ. આ રીતે કૃષ્ણને પામવાની વાત છે. હુંકારના અહમનું ઝેર મીરા ઘૂંટડે ઘૂંટડે પીવે છે ત્યારે મીરાની અંદરની મીરા ખરા સ્વરૂપે પ્રગટ થાય છે. રાસ ક્યારે રચાયો કહેવાય? રાધા કૃષ્ણનો રાસ જોતા નરસિંહનો હાથ બળે છે, એટલે કે કરતા ભાવ હું પણ બળવું ત્યારે રાસ કાજળ ઘેરી રાતમાં અજવાળાનું કામ કરે છે. આપણું હૈયું રાધાનું બની જાય અને તાદાત્મ્ય સધાય એ જરૂરી છે. એક આંખમાં કૃષ્ણ પ્રીતિ અને બીજી આંખમાં વિરહ લઈને ફરતી રાધાની આંખમાં જ્યોતિ અને જળનો સમન્વય હતો. વાંસળી બનવા વિરહમાં વિંધાઈને સુર વહેવડાવવાની કળા આવડવી જોઈએ. અર્ચના જોગલે કરે મોહને કારણે શી અવસ્થા થાય તેનું વર્ણન એક કવિતામાં કર્યું છે. એક દિવસ શ્યામે વિચાર્યું, મારી બંસી મારી પ્રાણ સમાન છે, એ હર પળ મારી સાથે હોય છે, એ ગ્વાલબાલ તરુવરને તેના સુરથી મોહી લે છે, એ મારા અધરોને લાગીને રહે છે, એને સજાવવા માટે એક સુંદર મોતી શોધી લાવો. આખા વિશ્વમાં વાત ફેલાઈ ગઈ, કાના માટે બધા સુંદર મોતી શોધે છે. નદી સમંદરમાં બધે શોધતા આખરે હિમાલયની દેવભૂમિમાં માનસરોવરમાં એક છીપમાં એ મોતી મળે છે. મોતી આ સાંભળ્યું, શ્યામને બાંસુરી માટે સુંદર મોતી જોઈએ છે. મોતી વિચારે છે, શ્રી કૃષ્ણના અધરો પર બાંસુરી સાથે હું જ શોભીશ, હું જ એ મોતી છું, મને લઈ જાઓ. મોતીને પૂછે છે, તું ઘર છોડીશ? તું છેદાઈશ? મોતી જવાબ આપે છે, હા હું તૈયાર છું, પણ શ્યામના અધરે તો હું જ લાગીશ. મોતીને પરોવીને બાંસુરી પર સજાવ્યું, પણ શ્યામ તો યોગી છે, નિર્મોહી છે. મોતીને થયું, હું મોહી પડ્યું પણ હું તો લટકીને રહી ગયું. શ્યામ પાસે છું છતાં પણ તે આજે ઉદાસ છે. શ્યામના દર્શન રોજ કરું છું પણ મોહને કારણે લટકીને જીવી રહ્યું છું. મોતી છીપમાંથી નીકળ્યું, છેદાયું, માળામાં પરોવાયું, ત્યારે બાંસુરી પર સજાવ્યું, અંતે શ્યામના અધરો પર શોભી રહ્યું.
સૃષ્ટિ જગતમાં શરણાગતિ મહત્વની છે. જીવતો માનવ શરીર આપી શકતો નથી, પરંતુ સમર્પણ ભાવ સાથે જીવે અને મૃત્યુ સમયે શરીર છોડે ત્યારે પ્રભુ તેનો સ્વીકાર કરે છે. ગીતાના છેલ્લા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે, મામેકમ શરણમ વ્રજ. મેં હું ના, જે કૃષ્ણને ઓળખી જાય તેના માટે હર ઘડી જન્માષ્ટમી હોય છે. તે ક્ષણે ક્ષણે કૃષ્ણ જન્મ અનુભવીને નિજાનંદમાં રહે છે. અંતમાં આપણે સૌ કૃષ્ણને વિશ કરીએ, હેપી બર્થડે કાના. શ્રીમદ ભગવદ્ ગીતાનો જાણીતો શ્લોક છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે પાપીઓના સંહાર કરવા, સત્પુરુષોના રક્ષણાર્થે અને ધર્મની સ્થાપના કરવાના હેતુથી હું યુગે યુગે પ્રગટ થાઉ છું. આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, કોરોનાના કાલિનાગને નાથીને તેની ભીંસમાંથી સમગ્ર માનવ જાતને મુક્ત કર. સંભવામી યુગે યુગે. અસ્તુ.